ધોરાજીમાં કોરોનાનો કહેર યથાવત. ધોરાજીમાં 24 કલાકમાં નોંધાયે 45 જેટલા કોરોનાના કેસ. કોરોનાની બીજી લહેર બની બેકાબુ. ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં 35 બેડ ફૂલ. ધોરાજીમાં તાત્કાલિક ધોરણે કોવિડની સારવાર માટે નવા 35 બેડ શરૂ કરવામાં આવ્યા. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 મૃત્યુ. તંત્રની બેદરકારી અને આરોગ્ય વિભાગની નબળી કામગીરીને કારણે ધોરાજીમાં કોરોનાનો કેસ વધ્યો. ધોરાજીમાં દરરોજ વધતા જતા કોરોનાના કેસને લઈ લોકોમાં ભયનો માહોલ. ધોરાજીમાં કોરોનાના વધતા જતા કેસને લઈને ડેપ્યુટી કલેક્ટરે આપ્યા કડક કાર્યવાહીના આદેશ. ડેપ્યુટી કલેક્ટરના આદેશનો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઉલ્લંઘન. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ દેખાયા માસ્ક વગર. યાર્ડ ખાતે ખેડૂતોમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. એક તરફ ધોરાજીમાં વધતા જતા કોરોના કેસ અને બીજી તરફ લોકો સરકારની ગાઈડલાઈનનું કરી જીવી મિયાણી પ્રાંત અધિકારી ધોરાજી. આ સેકન્ડ કોરોનાના સેકન્ડ વેવની અંદર ધોરાજીમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે અને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે 35 બેડની જે વ્યવસ્થા હતી એ ફૂલ થઈ જતા બીજા 35 બેડ એટલે કે કુલ 70 બેડની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવેલ છે અને હાલ 40 બેડ ફૂલ છે. અત્યારે છતાં 30 બેડની જગ્યા ખાલી છે. કોરોનાની જે ગાઈડલાઈન છે એ મુજબ ખાસ લોકોનો અપીલ છે કે લોકો કોરોનાના પ્રોટોકોલનું પાલન કરે અને જો પાલન નહીં કરે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે. જ્યાં પણ આ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હશે ત્યાં નગરપાલિકાની ટીમ, રેવન્યુની ટીમ અને પોલીસની ટીમની જોઈન્ટ ઓપરેશન કરી અને ફિલ્ડની અંદર સતત મુલાકાતો લઈ અને એવા કોઈ પણ સ્થળો હશે ત્યાં તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માટે અમલ કરવામાં આવશે.